હેલો મિત્રો, તો પિક્સો લર્નિંગના એક નવા સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે. તમને ખ્યાલ જ હશે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ એક એવો ટોપિક છે જેના લગભગ ઘણા બધા ક્વેશ્ચન એ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, અને ઘણા એવા ક્વેશ્ચન હોય છે જે આપણે એને સોલ્વ નથી કરી શકતા. તો આજે આપણે જોઈશું કે એક્ઝામમાં કઈ પ્રકારના ક્વેશ્ચન પરિમિતિ અને ક્ષેત્રફળના આધારિત પૂછાતા હોય છે. એની અંદર આજે આપણે જોઈશું ત્રિકોણને લગતા, વર્તુળને લગતા, ચોરસને લગતા અને લંબચોરસને લગતા એના સૂત્રો અને પરિમિતિ અને એનું ક્ષેત્રફળ આ કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે અને એનો કોન્સેપ્ટ શું છે એ આજે આપણે પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો જોઈએ આજે આપણે આ સેશનની. સૌથી પહેલા છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ આપણે કોને કહીએ છીએ? કોઈ પણ વસ્તુ એ સમતલમાં રોકેલી જગ્યાના માપને ક્ષેત્રફળ કહે છે. કોઈ પણ વસ્તુ એ સમતલમાં, એટલે કે કોઈ એક્સ વાય ઝેડ સમતલ હોય, આપણને ખ્યાલ છે જેમ કઈ તમને દેખાતું હશે એક એક્સ વાય અને ત્રીજી ઝેડ ડાયરેક્શન છે. તો એ ડાયરેક્શન ની અંદર જે સમતલ હોય, એટલે જે વસ્તુ મૂકેલી હોય એ તમને અહીંયા દેખાય છે. તો એ વસ્તુ જે છે એ સમતલ કહેવાય છે, અને એ સમતલ ની અંદર જે જગ્યા રોકી છે એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. ચાલો આપણે ધ્યાનપૂર્વક એને વધારે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે તો સૌથી પહેલો ભાગ છે આપણો ત્રિકોણ. તો ત્રિકોણ શું છે અને કેવી રીતે એના સૂત્રોને આવે છે એ આજે આપણે પહેલા જોઈશું. અહીંયા તો સૌથી પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે યાદ રાખવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ. હવે પાયો શું છે, વેધ શું છે આપણે સમજીએ. અહીંયા બે પ્રકારના ત્રિકોણ તમને આપેલા છે. આ છે એક કાટકોણ પ્રકારનું ત્રિકોણ છે જેમાં એક ખૂણો એ 90 ડિગ્રી હોય. આપણને ખ્યાલ જ હશે કે ભૂમિતિના સેશનની અંદર આપણે વાત કરી હતી. જો તમને આમાં ઓછું ખ્યાલ હોય તો તમે ભૂમિતિનો પણ ચેપ્ટર જે છે આપણો વિડીયો ડિસ્ક્રિપ્શન લેક્ચર એ તમે જોઈ શકો છો, એ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આપણે મૂળ વાત પર આવીએ કે કાટકોણ ત્રિકોણ એટલે કે કોઈ પણ એક ખૂણો એ 90 ડિગ્રી હોય તેને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. માટે આ એબીસી જે છે એ કાટકોણ ત્રિકોણ છે. બીજો ત્રિકોણ અહીંયા આપ્યો છે સાદો ત્રિકોણ, એ બી અને સી અહીંયા ત્રિકોણ આપ્યું છે, જેમાં એડી જે છે એ લંબ છે એની અંદર, અને ડી જે છે એ આ બીસી લાઇન છે એનું મધ્યબિંદુ છે એ આપણે અહીંયા ખબર પડે છે. હવે આપણી મૂળ વાત છે કે પાયો શું છે, વેધ શું છે. તો જે નીચેનો ભાગ જે છે બીસી એને આપણે પાયો કહીએ છીએ, જેના પર આખો ત્રિકોણ આધારભૂત છે, ઊભો છે ત્રિકોણ. એટલે બીસી જે શું છે એ પાયો છે. તો આ ત્રિકોણ ની અંદર બીસી જો એ પાયો થવાનો. હવે બીજી વસ્તુ તો વેધ. વેધ એટલે કે જે લંબ ભાગ હોય એને આપણે વેધ કહીએ છીએ. એટલે પાયાના જે લંબ ભાગ હોય એને વેધ કહીએ છીએ. જેમ કે આ ત્રિકોણ ની અંદર બીસી ને લંબ શું છે, એડી છે. તો એડી શું થવાનું, વેધ થવાનું. અને આ ત્રિકોણ ની અંદર બીસી ને લંબ શું છે, એબીસી. તો એબી શું થવાનું, લંબ થવાનું, બરાબર, અથવા તો વેધ થવાનું. તો એ રીતે આપણા સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર છે એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ. તો એના આધારે એક દૂત્યાંશ પાયો શું થશે, બીસી ગુણ્યા વેધ શું થવાનો, એડી. તો એક દૂત્યાંશ એડી ગુણ્યા બીસી અથવા તો એક દૂત્યાંશ બીસી ગુણ્યા એડી એ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. બીજી વસ્તુ છે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે સામાન્ય સિમ્પલ કાટ ત્રિકોણ આપે હોય એબીસી, તો એનું જે સૂત્ર થવાનું એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ તો એક દૂત્યાંશ બીસી ગુણ્યા એડી મળશે. પરંતુ જો ત્રિકોણ આપણો કાટકોણ ત્રિકોણ હોય તો એમાં શું થશે, તો એમાં પણ એક દૂત્યાંશ અને એમાં પાયો શું આવશે, બીસી. અને જે વેધ છે એટલે લંબ જે છે એ આપણે એબી લેવાનું છે. તો અહીંયા એક દૂત્યાંશ એબી ગુણ્યા બીસી આવશે કાટકોણ ત્રિકોણ ની અંદર. તો આ હતી ત્રિકોણના ક્ષેત્રફળની વાત આપણે કરી. બીજી વસ્તુ છે પરિમિતિ. તો પરિમિતિ શું છે? પરિમિતિ એટલે કે ત્રણેય બાજુના માપનો સરવાળો, એને પરિમિતિ કહેવાય. કાટકોણ ત્રિકોણમાં આપણને ખ્યાલ છે કુલ કેટલી બાજુ હોય, ત્રણ બાજુ હોય. તો આ ત્રણેય બાજુના માપનો જે સરવાળો થાય એને આપણે કહીએ છીએ પરિમિતિ. અને એ કેટલો થવાનો, તો એના આધારે છે કે દાખલા તરીકે ત્રિકોણ એબીસી કાટકોણ લઈએ આપણે, તો આની એક બાજુ થવાની એબી, બીજી બીસી અને ત્રીજી એસી થવાની. મતલબ એની પરિમિત થવાની એબી વત્તા બીસી વત્તા એસી અથવા તો સી. એમ આ ત્રિકોણ પ્રમાણે જોઈએ તો આમાં પણ એ જ થવાનું, એબી વત્તા બીસી વત્તા સી. તો આ હતી ત્રિકોણની પરિમિતિની વાત. મતલબ તમને ક્વેશ્ચનમાં ક્યારે પૂછાય પરીક્ષાની અંદર કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે અને ત્રિકોણની પરિમિતિ શું છે, તો એના જે સૂત્રો જે છે આ ત્રણ વસ્તુ એ તમને એનો ખ્યાલ હોવો જોઈએ. બીજી હવે આપણે જોઈએ કે આના આધારિત પરીક્ષામાં કેવી રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો સૌથી પહેલી વાત છે કે ક્વેશ્ચન જોઈએ આપણે કે ત્રિકોણની બાજુઓના માપ અનુક્રમે 16, 10 અને 10 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે ત્રિકોણની ત્રણેય બાજુનું માપ આપણને આપે છે, એકનું 16 છે, બીજીનું 10 છે, ત્રીજીનું પણ 10 સેન્ટીમીટર છે. તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શું હશે એ આપણે શોધવાનું છે.
હવે આપણને ખ્યાલ છે ત્રિકોણ જે હશે એ એબીસી હશે એ તો આપણને ખ્યાલ છે, તો આપણે લઈ લઈએ કે એબી જે હશે એ 10 હશે, બીસી હશે એ 16 હશે અને એસી જે હશે એ 10 સેન્ટીમીટર હશે એવું આપણે લઈએ છીએ. હવે આપણે શું શું કરવાનું છે કે આપણને ત્રિકોણ એબીસી ખબર છે, હવે ત્રિકોણ એબીસી માં આપણને એનું સૂત્રફળ પણ ખબર છે, ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે કે ક્ષેત્રફળ તો શું હોય એક દૂત્યાંશ પાયો એટલે કે બીસી ગુણ્યા વેદ શું હોય એડી હોય, મતલબ કે આપણે ક્ષેત્રફળ શોધવા માટે આ એડી જે છે એ આપણે શોધવું પડે, એડી એડી મળે આપણને તો જ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળવાનું, તો એના માટે આપણે સૌ પ્રથમ એડી શોધવું પડે. હવે આની અંદર એડી કેવી રીતે શોધીશું આપણે, તો એડી શોધવા માટે હવે અહીંયા જોઈએ કે જે બીસી છે એને લંબ છે એડી, એટલે કે જે એડી છે એ બીસી ને 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. હવે આપણને ખ્યાલ છે કે ત્રિકોણની અંદર જો કોઈ ખૂણો 90 ડિગ્રીનો ખૂણો બનાવે તો એને કાટકોણ ત્રિકોણ કહે છે, માટે અહીંયા ત્રિકોણ બને છે એ ડી અને સી, અહીંયા ત્રિકોણ બને છે એ ડી અને સી, તો એ કાટકોણ ત્રિકોણની અંદર આપણે લઈ શકીએ છીએ કે એક બાજુનું માપ અને બીજી બાજુનું માપ અને ત્રીજી બાજુના માપ માટે પાયથાગોરસનો નિયમ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. માટે આપણને પહેલા ખબર પડી કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા એડીની જરૂર પડે, હવે એના પછી પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે બંને બાજુના ત્રિકોણ પર આને યુઝ કરી શકીએ છીએ, કાં તો એડી બી હોય કાં તો એડી સી હોય. ચાલો મિત્રો જોઈએ હવે આના એક્ઝામ્પલ જોઈએ ત્રિકોણના, કે શું કહે છે અહીંયા કે ત્રિકોણની બાજુઓના માપ અનુક્રમે 16, 10 અને 10 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે અહીંયા શોધવાનું છે. તો ધારી લઈએ કે જે ત્રણ બાજુનું માપ આપે છે એ પ્રકારે આકૃતિ પરથી આપણે લઈ લઈએ કે ધારો કે એ ત્રિકોણ એ બી સી હશે અને એડી જે હશે એનો વેદ હશે, તો આના પરથી આપણે કહી શકીએ છીએ કે એબી 10 હશે, બીસી 16 હશે અને એસી લગભગ 10 સેન્ટીમીટર હશે, મતલબ કે ત્રણ બાજુના માપ આપણને જે આપેલા છે એના આધારે એમ કે એબી બીસી અને એસી એ આ પ્રકારે માપ એના હોઈ શકે છે. હવે આપણે મેઇન જે શોધવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે, હવે આપણને ખ્યાલ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે પાયો ગુણ્યા વેદ જરૂરી છે, માટે પાયો એટલે બીસી એ આપણી પાસે છે કેટલો 16 છે, 16 સેન્ટીમીટર છે, પરંતુ વેદ અહીંયા થવાનો એડી વેદ આપણી પાસે નથી, તો એ શોધવા માટે આપણે શું કર્યું સૌથી પહેલા કે એના માટે મારે એડી શોધવું પડે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા, તો એના માટે આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીશું. હવે મિત્રો એ પાયથાગોરસનો નિયમ ક્યાં હશે, આપણને અહીંયા દેખાઈ રહ્યો છે કે જે બીસી પાયો છે એને લંબ એડી છે, એનો મતલબ કે જે એડી બીસી જોડે જે ખૂણો બનાવે છે એ કેટલા ડિગ્રીનું હશે, 90 ડિગ્રીનું હશે. હવે આપણને અહીંયા દેખાય છે કે એ ડી અને સી એ એક પ્રકારનો ત્રિકોણ છે, એ જ રીતે એ ડી અને બી એ પણ એક પ્રકારનો ત્રિકોણ છે, તો એના આધારે જો આપણે કોઈ એક ત્રિકોણને લઈએ અને એક ત્રિકોણ માટે પાયથાગોરસનો નિયમ આપણે ઉપયોગ કરીએ તો આપણને એડીનું માપ મળી જાય. જેમ કે પાયથાગોરસનો નિયમ શું કહે છે, ત્રિકોણની ત્રણ બાજુઓમાં જે કર્ણ છે એ બાજુ એટલે એબી નો વર્ગ બરાબર શું થશે, એડી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ થવાનો, તો એના આધારે એબી નો વર્ગ બરાબર એડી નો સ્ક્વેર વત્તા બીડી નો સ્ક્વેર. હવે આની અંદર આપણને એબી ની વેલ્યુ ખબર છે અને બીડી ની વેલ્યુ ખબર છે, બીડી ની વેલ્યુ કેટલી થવાની, તો આ જગ્યા પર બીસી જે છે એ કેટલા આપે છે આપણને, 16 આપે છે, એટલે આખો જે બીસી છે એ આપણને 16 આપેલું છે. હવે એના પરથી જે બીડી છે જે ડી છે એ તો આપણને ખબર છે કે બીસી નું શું છે, મધ્યબિંદુ, મતલબ કે બીડી અને ડીસી એ બંને સરખા થવાના, મતલબ કે બીસી આખું 16 છે, તો એના આધારે 16 ભાગ્યા 2 કરીએ તો બીડી કેટલા મળશે, 8 મળશે, અને એ જ રીતે સીડી કેટલા મળશે એ પણ 8 મળશે, માટે આ બીડી પણ 8 થવાના અને સીડી પણ 8 થવાના, તો એના આધારે 10 નો વર્ગ બરાબર એડી સ્ક્વેર વત્તા 8 નો સ્ક્વેર થવાનો, 10 નો વર્ગ કેટલો થશે 100, એના પર એડી નો સ્ક્વેર વત્તા 64, તો એડી નો સ્ક્વેર બરાબર શું થાય, 100 માંથી 64 જાય તો કેટલા રહેશે મિત્રો, 36 રહેશે. હવે આપણને ખ્યાલ છે 36 કોનો વર્ગ છે, 36 તો 6 નો વર્ગ છે, માટે 36 નું વર્ગમૂળ નીકાળ્યું છે આપણે, આપણને કેટલું મળશે, આપણને અહીંયા 6 મળશે, તો જે 6 જે છે એ આપણો અહીંયા એડી જે છે એ 6 આપણને અહીંયા મળી જશે. હવે મિત્રો આપણને એડી મળી ગયો છે, તો ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું છે કે એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેદ, માટે એડી ગુણ્યા બીસી થવાના. હવે બીસી તો આપણને ખબર હતો કેટલો 16 હતો અને એડી આપણે મળ્યો, એડી કેટલો મળ્યો આપણને 6 મળ્યો. હવે એક દૂત્યાંશ પરથી આપણે જોઈએ કે આપણને ખબર છે કે 2 તરી કેટલા થવાના, 6 થવાના, મતલબ અહીંયા 2 ભાગ ચાલે છે, હવે કેટલા રહેવા, 16 તરી 48 થવાના, માટે અહીં જે ક્ષેત્રફળ મળવાનું ત્રિકોણનું એ 48 મીટર સ્ક્વેર હશે. તો આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે 48 મીટર સ્ક્વેર આપણને અહીંયા મળી શકે છે.
આ રીતે આપણે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય એક્ઝામ ની અંદર આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ કોઈ પણ બાજુ આપી હોય તો. તો હવે આ હતો ત્રિકોણનો કોન્સેપ્ટ. એક બીજો ક્વેશ્ચન જોઈએ આની અંદર. આમાં શું કહે છે કે ત્રિકોણનો કોઈ એક ખૂણો 90 ડિગ્રી હોય અને બે બાજુઓના માપ અનુક્રમે 20 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ તમે શોધો. હવે એક ખૂણાનું માપ 90 ડિગ્રી છે, મતલબ કે એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થવાનું એ આપણને ખ્યાલ આવશે. હવે એની અંદર બે બાજુઓનો માપ આપે છે, એક 20 છે અને બીજું 15 સેન્ટીમીટર આપે છે. તો જ્યારે આ રીતે કોઈ આપી હોય તો તમારે સૌથી પહેલા લઈ લેવાનું કે એની કર્ણ સિવાયની જે બે બાજુઓ છે એ બે બાજુઓનું માપ આપ્યા છે એવું આપણે સમજી લેવાનું. એટલે કે એ જે થવાના, ધારી લઈએ કે AB છે 20 સેન્ટીમીટર થશે અને BC જે છે એ 15 સેન્ટીમીટર અહીંયા થશે. હવે આપણે શોધવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે કે 1/2 પાયો ગુણ્યા લંબ અથવા તો વેધ થવાનો. હવે આ જગ્યા પર પાયો BC થવાનો અને લંબ જે છે એ AB થવાનો અને બંનેના માપ આપણને આપણે ક્વેશ્ચન અંદર આપેલા જ છે. માટે 1/2 AB આપણને 15 આપે છે અને BC આપણને 20 આપે છે. તો એના આધારે આપણે લઈએ કે અહીંયા 10 2 20 થવાના. અહીંયા આપણે 2 ભાગ ચાલશે એટલે 10 આવવાના. હવે શું કહેશે 15 × 10, તો 15 × 10 તો કેટલા થવાના? 150 થવાના. મતલબ કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા આપણને 150 મીટર² મળશે જે આપણો જવાબ થશે. માટે જો કાટકોણ ત્રિકોણ પૂછે એ રીતે પણ આપણે ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા મેળવી શકીએ છીએ. હવે આ હતો ત્રિકોણનો કોન્સેપ્ટ. હવે આગળ જોઈએ વર્તુળનો કોન્સેપ્ટ. તો વર્તુળની અંદર એનું ક્ષેત્રફળ, એની પરિમિતિ અને અર્ધવર્તુળનું કોન્સેપ્ટ શું કહે છે અને એના કેવી રીતે એક્ઝામ્પલ પૂછાય છે એ આપણે સમજીએ. હવે આની અંદર વર્તુળનું ક્ષેત્રફળ સૌથી પહેલા આપણને ખબર હોવું જોઈએ કે જે વર્તુળ છે એ આ પ્રકારનું હશે. જેનું કોઈ કેન્દ્ર જે હશે એવું હશે અને એક આ જે વ્યાસ જે છે એને આપણે વ્યાસ કહીએ છીએ, જે લંબ કેન્દ્રમાંથી પસાર થતી હોય છે અને જે કેન્દ્રથી લઈને એના ટોચના ભાગ સુધી જે છે, કેન્દ્રથી લઈને બહારની સપાટી સુધી જે છે તેને આપણે ત્રિજ્યા કહીએ છીએ, જેને આપણે આર કહીએ છીએ. આ વસ્તુ છે વર્તુળની અંદર. હવે એની અંદર જોઈએ કે વર્તુળનું જે ક્ષેત્રફળ છે એનું સૂત્ર છે πr² એ તમારે યાદ રાખવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળ πr² છે, જે આર જે છે એ વર્તુળની ત્રિજ્યા છે. એ જ રીતે વર્તુળની પરિમિતિ શું છે? વર્તુળની પરિમિતિનું સૂત્ર છે 2πr, એટલે 2 × π × r. 2πr છે એ વર્તુળની પરિમિતિનું સૂત્ર છે, જ્યારે πr² છે એ વર્તુળનું ક્ષેત્રફળ છે. હવે 2πr ની અંદર આપણને ખબર છે કે d જે છે એ વ્યાસ છે. તો મતલબ કે 2 × ત્રિજ્યા કરીએ, કે ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ત્રિજ્યા કરીએ તો આપણને આખું લાઈન આ મળે અને એ લાઈનને આપણે વ્યાસ કહીએ છીએ. માટે અહીં જે મળવાનું એ 2πr બરાબર πd પણ આપણે કહી શકીએ છીએ. વ્યાસના સંદર્ભમાં લઈએ તો π × d થશે અને ત્રિજ્યાના સંદર્ભમાં પરિમિતિ લઈએ તો 2πr થશે. એ જ રીતે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, જેમ કે આ છે આખું ટોટલ આખું હોલ સર્કલ છે એટલે કે મોટું વર્તુળ છે, એ વર્તુળનો ખાલી અડધો જ ભાગ લેવામાં આવે, જેમ કે આટલો ભાગ એમાંથી કટ કરી દેવામાં આવે, પછી બાકી વધેલો ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું થવાનું? તો જે મોટો ભાગ હતો, જેમ કે આખા વર્તુળનું ક્ષેત્રફળ πr² છે, એ જ રીતે અર્ધવર્તુળનું થવાનું ભાગ્યા 2 એટલે કે કેટલું થવાનું? 1/2 πr² અથવા તો πr² / 2 થવાનું. તો આવા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. એ જ રીતે અર્ધવર્તુળની પરિમિતિ કે તો ખાલી πr આવશે. એ રીતે આપણે આના અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. હવે આનો ક્વેશ્ચન જોઈએ. એક અહીં કહે છે કે એક વર્તુળનો જે વ્યાસ છે એ 14 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે તે આપણે શોધવાનું છે. અહીંયા વર્તુળનો વ્યાસ આપેલું છે અને કેટલો 14 સેન્ટીમીટર આવ્યું છે. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ વર્તુળની અંદર AB જે છે એ વ્યાસ છે, O જે છે એનું કેન્દ્ર છે. AB વ્યાસ કેટલો આપે છે? 14 આપણને આપે, 14 સેન્ટીમીટર અહીંયા વ્યાસ છે. હવે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે ક્ષેત્રફળ શોધવા માટે આપણને ખ્યાલ છે કે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πr² છે ક્ષેત્રફળનું સૂત્ર. ક્ષેત્રફળનું સૂત્ર છે વર્તુળનું πr². હવે એમાં ત્રિજ્યાની જરૂર પડે તો ત્રિજ્યા મેળવવા શું કરીશું? ત્રિજ્યા બરાબર તો વ્યાસ ભાગ્યા 2 થવાના. એટલે વ્યાસ તો 14 સેન્ટીમીટર આપે છે, 14 ભાગ્યા 2 કરીશું તો આપણને કેટલા મળશે? 7 સેન્ટીમીટર. તો વર્તુળની જે ત્રિજ્યા છે એ 7 સેન્ટીમીટર અહીંયા મળશે. હવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr² તો એના આધારે આપણે ખબર રાખવાની કે પાઈ જે છે એ પાઈની કિંમત હંમેશા આપણે 3.14 અથવા તો 22/7 લેવાની રહેશે. 3.14 અથવા તો 22/7 આ બંનેની કિંમત એક જ કહેવાય, પણ 22/7 કરશો તમને 3.14 મળશે અને ડાયરેક્ટ લખશો તમે ખાલી 22/7 મળશે. તો બંનેમાંથી કોઈ એક વેલ્યુ તમે અહીંયા લઈ શકો છો પાઈની જગ્યાએ.
મતલબ પાઈ બરાબર 22 ભાગ્યા 7 ગુણ્યા ત્રિજ્યા તો કેટલી છે 7 સેન્ટીમીટર મળી આપણને અને r સ્ક્વેર છે એટલે r ગુણ્યા r તો 7 ગુણ્યા 7 થવાના હવે એની અંદર એક 7 કટ થઈ જાય અહીંયા બે 7 હતા અને એક 7 અહીંથી ઉડી જાય તો બાકી શું રહેશે 22 ગુણ્યા 7 22 ગુણ્યા 7 કેટલા થવાના એ તો થવાના 154 ચોરસ મીટર માટે વર્તુળનું જે ક્ષેત્રફળ મળવાનું આપણને 154 ચોરસ મીટર મળવાનું એ આપણો અહીંયા જવાબ થશે આ રીતે આપણે વર્તુળના ક્ષેત્રફળનો ક્વેશ્ચન પણ અહીંયા સોલ્વ કરી શકીએ છીએ હવે આગળ જોઈએ ચોરસનો કોન્સેપ્ટ કે ચોરસમાં કે રીતનું હોય છે આપણને મિત્રો ખ્યાલ જ છે કે ચોરસની બધી બાજુઓની લંબાઈ સરખી હોય છે આ ચોરસ તમે અહીંયા જોઈ શકો છો દરેક બાજુની લંબાઈ એલ 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 તમને આપેલી છે વચ્ચે જે છે એનું કેન્દ્ર છે અને એ સી અને બી ડી જે તમને દેખાય છે વર્તુળના બે વિકર્ણો છે અને એ બંને વિકર્ણો એકબીજા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે જેમ કે ચોરસની એક બાજુ બીજી બાજુની સાથે જેમ 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે એમ બાય વિકર્ણો પણ એકબીજા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતા હોય છે હવે મેઇન વસ્તુ છે કે ચોરસની પરિમિતિ કેટલી હોય તો ચોરસની ચાર બાજુઓ છે અને દરેકની લંબાઈ સરખી હોય ધારી લઈએ કે એની લંબાઈ એલ લઈએ છીએ આપણે તો ચોરસની પરિમિતિ કેટલી થવાની 4L થવાની એ તમારે યાદ રાખવાનું ચોરસની પરિમિતિ 4L થવાની એ જ રીતે ચોરસનું જે ક્ષેત્રફળ છે ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ હવે લંબાઈ લંબાઈ સરખી જ છે માટે આપણે એને L સ્ક્વેર કહીએ છીએ માટે ચોરસનું જે ક્ષેત્રફળ હોય L સ્ક્વેર હોય બીજું જોઈએ કદાચ તમને લંબાઈ ના આપ્યું હોય અને વિકર્ણનું માપ આપ્યું હોય તો વિકર્ણના માપ પરથી પણ તમે શોધી શકો છો કે ચોરસનું ક્ષેત્રફળ જે છે એ વિકર્ણ ભાગ્યા 2 કરો તે ચોરસનું ક્ષેત્રફળ આપણને મળે છે તો કોઈ સંજોગોમાં કદાચ બાજુની જગ્યાએ વિકર્ણ તમને આપી દીધું હોય તો પણ તમે ચોરસનું ક્ષેત્રફળ અહીંયા મેળવી શકો છો હવે આના પરથી આપણે એક્ઝામ્પલ જોઈએ કે એક ચોરસ મેદાનની પરિમિતિ 56 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે એ આપણે શોધવાનું છે કે ચોરસ મેદાન છે એની પરિમિતિ 56 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે એ શોધવાનું છે હવે આપણને ખ્યાલ છે પરિમિતિ આપણને 56 મીટર આપી છે હવે પરિમિતિ તો કેટલી હોય તો ચારે બાજુના સરવાળા બરાબર હોય તો આપણને ખ્યાલ છે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ લંબાઈ આપણને ખબર નથી આપણે આના લંબાઈ L લઈએ છીએ પણ પરિમિતિ આપણને ખબર છે એ આપણી 56 તો 56 બરાબર 4 ગુણ્યા L થવાના માટે L બરાબર કેટલા થવાના 56 ભાગ્યા 4 હવે અહીંયા ભાગ ચાલે છે 14 તો 14 56 થવાના માટે L આપણને જે મળવાના એ 14 મીટર અહીંયા મળશે મતલબ કે અહીંયા ચોરસની બાજુની લંબાઈ આપણને મળી ગઈ છે એ કેટલી મળી 14 મીટર મળી ગઈ હવે એના આધારે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ આપણે કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે L સ્ક્વેર લંબાઈ ગુણ્યા લંબાઈ મતલબ લંબાઈ તો 14 છે 14 ગુણ્યા 14 14 ગુણ્યા 14 કરીશું તો આપણને મળશે 196 તો ચોરસનું જે ક્ષેત્રફળ છે 196 મીટર સ્ક્વેર હશે એ આપણો અહીંયા જવાબ થશે આ રીતે આપણે આ ચોરસનું ક્વેશ્ચનને પણ અહીંયા સોલ્વ કરી શકીએ છીએ ચોરસની અંદર આની આસપાસ જ ક્વેશ્ચન પૂછાતો હોય પરિમિતિ પરથી ક્ષેત્રફળ અથવા ક્ષેત્રફળ પરથી કોઈ પરિમિતિ કે બાજુની માપ પૂછાતી હોય અથવા તો વિકર્ણ સુધી હોય તો આ રીતે ક્વેશ્ચન ચોરસની અંદર પૂછાતા હોય છે હવે આગળનો કોન્સેપ્ટ છે કે લંબચોરસ તો લંબચોરસમાં શું હોય છે એ જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણને ખ્યાલ છે કે લંબચોરસની સામસામેની બે બાજુના માપ હંમેશા સરખા હોય છે એટલે આ બાજુનું માપ સ્મોલ એ હોય તો આ બાજુનું માપ પણ સ્મોલ એ થવાનું આ બાજુનું માપ સ્મોલ બી હોય તો આ બાજુનું માપ પણ સ્મોલ બી થવાનું મતલબ કે ચોરસની સામસામેની બાજુનું માપ સરખા હોય છે અને ચોરસની દરેક બાજુ એક બીજી બાજુ સાથે 90 ડિગ્રી એટલે કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે હવે એની અંદર લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે આ જે છે એને લંબાઈ કહીએ છીએ અને આ જે છે એને પહોળાઈ કહીએ છીએ તો એના આધારે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ ગુણ્યા બી એ થવાનું લંબચોરસનું ક્ષેત્રફળ બીજી વસ્તુ લંબચોરસની પરિમિતિ કેટલી થવાની તો બે કૌંસમાં એ વત્તા બી આ ખાસ યાદ રાખવાનું કે લંબચોરસનું ક્ષેત્રફળ એ બી થવાનું જ્યારે લંબચોરસની પરિમિતિ બે કૌંસમાં એ વત્તા બી થવાની બંને બાજુનો સરવાળો ગુણ્યા બે કરીશું તો લંબચોરસની પરિમિતિ આપણને મળશે હવે એના આધારિત આપણે એક ક્વેશ્ચન જોઈએ કે એક ઓરડાની લંબાઈ 6 મીટર તેની પહોળાઈ 4 મીટર અને ઊંચાઈ એની 3.5 મીટર છે તો ઓરડાની ચારે દિવાલનું ક્ષેત્રફળ કેટલું થશે તે આપણે શોધવાનું છે હવે આ જગ્યા પર આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ આપી દીધી છે અને ચારે દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે તમે અહીંયા આકૃતિ પરથી ધ્યાનથી જોઈ શકો છો ધારો કે આ ઓરડો છે ઓરડાની અંદર તમે જોઈ શકો છો કે સામસામેની દિવાલ આપણે લંબચોરસ છે તો એના આધારે સામસામેની દિવાલ છે એ તો સરખી થવાની મતલબ આપણે કોઈ પણ બે બાજુની દિવાલનું માપ શોધવાનું છે જેથી આપણે સામસામેની બે બાજુનું માપ ઓટોમેટિકલી મળી જશે હવે એના આધારે આપણે જોઈએ કે આપણને ખબર છે કે ઓરડાની બે બાજુમાં એક બાજુ લંબાઈ અને ઊંચાઈ લેવાની રહેશે અને બીજી બાજુમાં પહોળાઈ અને ઊંચાઈ લેવાની રહેશે જે એનું ક્ષેત્રફળ થશે
હવે કોઈ એક બાજુ લઈએ તો સામેની બાજુની વાત કરીએ છીએ આપણે તો સામેની બાજુની અંદર ઓરડાની સામેની બાજુની અંદર એનું ક્ષેત્રફળ શું થવાનું તો લંબાઈ થવાની એની ગુણ્યા એની ઊંચાઈ થવાની સામેની બાજુ દાખલા તરીકે આ છે તો આ એની લંબાઈ થવાની અને આ એની ઊંચાઈ થવાની તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ એનું ક્ષેત્રફળ છે હવે લંબાઈ કેટલી છે આપણને આપી છે 6 મીટર અને ઊંચાઈ આપી છે 3.5 મીટર તો 6 ગુણ્યા 3.5 કરીશું આપણે એટલે આપણને 21 ચોરસ મીટર મળશે આ આપણને મળશે એની એક બાજુનું ક્ષેત્રફળ હવે એની બાજુનું માપનું આપણે ક્ષેત્રફળ આપણે શોધીશું એ શું થવાનું તો એ થવાનું પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થવાનું પહોળાઈ આપણને આપેલી છે 4 મીટર અને ઊંચાઈ આપેલી છે 3.5 મીટર તો 4 ગુણ્યા 3.5 આપણને મળશે 14 ચોરસ મીટર મળશે આ રીતે આપણને બીજી બાજુનું માપ પણ અહીંયા ક્ષેત્રફળ મળી જશે હવે લંબ ચોરસ ઓળો છે આપણને ખ્યાલ છે કે લંબ ચોરસમાં સામસામે બાજુ સરખું હોય તો એના આધારે ચારે દિવાલનો સરવાળો કેટલો થવાનો 21 વત્તા 21 વત્તા 14 વત્તા 14 અને ટોટલ આપણને મળશે 42 વત્તા 28 એટલે કે 70 ચોરસ મીટર મળશે જે આપણો અહીંયા જવાબ થશે તો આ રીતે આપણે અહીંયા ક્વેશ્ચનને અહીંયા સોલ્વ કરી શકીએ તો મિત્રો આ હતા આજના પરિમિતિ અને ક્ષેત્રફળ આધારિત ક્વેશ્ચન હવે તમને આનો પૂરેપૂરો બેઝિક કોન્સેપ્ટ સમજવો હોય તો તમારે અમારી પિક્સો લર્નિંગ ચેનલની અંદર ભૂમિતિનો ટોપિક તમારે ક્લિયર કરવો પડે તો ભૂમિતિનો એક સરસ વિડીયો અમે બનાવીને મૂકેલો છે અંદર એની જે લિંક છે અમે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો તમે ત્યાં જઈને એ વિડીયોને બધે જોઈ શકો છો સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જોવા માટે અને જે લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને થેન્ક યુ સો મચ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે અને જે લોકોને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ લોકો અહીં ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકે છે એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ થેન્ક યુ સો મચ થેન્ક યુ